કાલે આપણે જોયું કે વ્યક્તિના સકારાત્મક વ્યક્તિત્વના પાસાઓ વિશે આપણે વાત કરી તો એમાં આપણે જણાવ્યું હતું કે વ્યક્તિની અંદર બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ પછી તીવ્ર પુરુષાર્થની તમે વાત કરી હતી કે ખૂબ મહેનતી હોવો જોઈએ સામનો કરવાની શક્તિ હોવી જોઈએ આવા અનેક પાસાઓની આપણે વાત કરી હતી તેવી જ રીતે વ્યક્તિત્વની અંદર નકારાત્મક પાસું પણ હોય છે તો આ નકારાત્મક પાસું કયું હોય અને એની ઉણપ જો વ્યક્તિમાં હોય તો તે કઈ રીતે એની ઉણપનો એ નિકાલ કરી શકે જીવનમાં કેટલીક વ્યક્તિઓ વારંવાર નિષ્ફળ જતી હોય છે હવે એમાં એની નિષ્ફળતાના મૂળની અંદર એની કેટલીક નકારાત્મકતા એના વ્યક્તિત્વના કેટલાક નકારાત્મક પાસાને કારણે તે પોતે નિષ્ફળ જતી હોય છે અને આવા જે નકારાત્મક પાસા ઘણા બધા છે એમાં સૌથી પહેલું તો નબળા અને નકારાત્મક વિચારો એની નિષ્ફળતા માટે જવાબદાર હોઈ શકે કેટલીક ખોટી આદતો એની નિષ્ફળતા માટે જવાબદાર હોઈ શકે કેટલાક વ્યક્તિઓ એટલા બધા આળસુ હોય છે કે એમને કામ કરવાનું મન જ ના થાય એટલે આળસ છે અલબેલા પણ છે એ પણ એમની નિષ્ફળતા માટે કારણભૂત હોઈ શકે કેટલીક વ્યક્તિઓનો નેચર સ્વભાવ એવો હોય કે આવેશમાં આવી જાય આવેગમાં આવી જાય એ પણ નાની નાની બાબતમાં અને કોક વખત ક્રોધ પણ કરી બેસે પછી કેટલાક ની સાહસ કરવાની કોઈ વૃત્તિ એટલે પછી કેટલીક વખત લેક ઓફ કરે હિંમત ની જો કમી હોય તો પણ એ જીવનમાં સફળ નથી થતો એટલે આવા બધા ઘણા બધા મુદ્દા છે કેટલાક કુદરતી નિયમો છે એની જો એને પ્રોપર સમજ ના હોય તો પણ તે જીવનની અંદર સફળ ન થઈ બરાબર એટલે એ બધાની સમજ જે અન્ડરસ્ટેન્ડિંગ છે કેટલાક પ્રિન્સિપલની જે સમજ છે કેટલાક કુદરતના અને પ્રકૃતિના જે નિયમો છે તેની સમજ છે એનો જો અભાવ હશે તો પણ એ જીવનમાં સફળ ન થઈ શકે એટલે કેટલાક ને પછી એને સફળતા પ્રાપ્ત કરવામાં કે પાસાઓમાં સૌથી પ્રથમ એ તમે બતાવ્યું નેગેટિવ વિચાર અને નબળા વિચારો જે છે વ્યક્તિના તો નબળા વિચાર અને નેગેટિવ વિચારને કઈ રીતે અમારા દર્શક મિત્રો એની ઉપર વિજય મેળવે એ વિશે તમે કહો દરેક કર્મ તેના વિચાર ઉપર આધાર રાખે છે વ્યક્તિના દરેક નિર્ણયો પણ તેના વિચાર ઉપર આધાર રાખે છે એટલે જીવનની સફળતા માટે આ મુદ્દો તો જ મહત્વનો છે એટલે ઘણા બધા વ્યક્તિના વિચારો એટલી હદે નબળા હોય છે અથવા એટલા બધા નેગેટિવ વિચારો હોય છે કે પછી એ સારું વિચારી શકતો જ નથી એટલે કેટલાક વિચારો કયા પ્રકારના વિચારો કે કેટલાક વચ્ચે વિચારે છે કે ભાઈ હું કરી શકીશ નહીં અથવા તો આ કામ મારાથી નહીં થઈ શકે અથવા હું આ કાર્ય કરવા માટે સક્ષમ જ નથી એવું એ વિચારશે અથવા તો પછી એમ વિચારશે કે ભાઈ આની આ કામ પાર આ પાડવા માટે કેટલાક સંસાધનો અથવા સાધનોની જરૂર છે પણ મારી પાસે એ સાધન નથી એટલે હું કરી શકીશ નહીં એટલે એ બધા એક્સક્યુઝીસ ભાગે શોધતો હોય છે અંદરથી જે ઇન્સ્પિરેશન એને મળવું જોઈએ કાર્ય કરવા માટેનું તેનો એક અભાવ ઉભો થાય છે પ્રફુલભાઈ આમાં એવું તો નહીં બનતું હોય કે એમને નથી કરવું એટલા માટે એક્સક્યુઝ આપી રહ્યા છે કામ કરવાથી બચવા માટે એવું પણ હોય શકે એને જે સેલ્ફ કોન્ફિડન્સ પોતાની અંદર વિશ્વાસ હોવો જોઈએ ઈશ્વરમાં વિશ્વાસ હોવો જોઈએ એના કાર્યમાં એને વિશ્વાસ હોવો જોઈએ એને જે લક્ષ રાખ્યું છે તેમાં વિશ્વાસ હોવો જોઈએ અને આ બધો એને વિશ્વાસ નથી એટલે પછી આવા બધા શબ્દોનો પ્રયોગ કરે અને મારી પાસે પૂરતું ક્વોલિફિકેશન નથી મારી પાસે પૂરતું જ્ઞાન નથી પૂરતી મારી પાસે સમજ નથી મારી પાસે પૂરતા સંસાધન નથી એટલે હું તો આ કામ કરી શકું જ નહીં અને આવી નબળા વિચારોવાળી જે વ્યક્તિ છે એ પછી જીવનની અંદર વિશેષ કંઈ કરી શકતી નથી અત્યારે આ મુદ્દાનું મહત્વ એટલા માટે વધી જાય છે કે આજના સમયે આજે નેગેટિવ વિચારો વિચારોનું પ્રમાણ ઉત્તર ઉત્તર વધતું જાય છે લોકોની અંદર અને એમાં ખાસ કરીને યુવાનોની અંદર આવા નબળા વિચારો અને આવા નકારાત્મક પ્રમાણ તો ખૂબ જ વધેલું છે એટલે પછી એ કોઈ પણ જીવનના ક્ષેત્રની અંદર કંઈક આગળ વધવાનો પ્રયત્ન કરશે અને એ ત્યાં પાછા પડશે એક મનોવિજ્ઞાનિકે વિશ્લેષણ કર્યું હમણાં અને એણે એમ કહ્યું કે અત્યારે મોટાભાગના વ્યક્તિઓની જે

તો એ બાબતની આપે પહેલી વાત તો જાણ કરી અને જાણ કર્યા પછી તમે એના ઉપાયો પણ તમે બતાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર